ને મિત્રો, પેપર સોલ્યુશન જે જુદી જુદી પરીક્ષાઓ છે, ખાસ કરીને ગવર્મેન્ટ એક્ઝામ્સ છે, એમાં સેન્ટ્રલ અને ગુજરાત બંનેને ધ્યાનમાં લઈ અને આ એક્ઝામ મૂક્યો છે, સ્ટાફ સિલેક્શનની અંદર પૂછાય. એવું ન માનતા કે કોઈ પરીક્ષામાં સ્ટાફ સિલેક્શનમાં પૂછાણું એટલે ગુજરાત ગવર્મેન્ટ ન પૂછાય, કે જીપીએસસીમાં પૂછાણું એ તલાટીમાં ન પૂછાય, કે તલાટીનું છે એ જીપીએસસીમાં ન પૂછાય. વાત ખાલી ગણિત શીખવાની જ છે, એટલે એવું યાદ રાખજો કે બસ બધું આવડવું જોઈએ. હવે મિત્રો, તમને આ ખબર છે કે કંઈ બગડો કે તગડો કે એવું કંઈ લખ્યું નથી, એટલે જ્યારે બગડો નથી લખ્યો એનો અર્થ કે આ બધી વર્ગમૂળની સાઇન છે, બરાબર. બીજી વાત, આ પણ તમને ખબર છે કે દાખલા તરીકે 2 નો વર્ગ એટલે શું, તો કે 2 2 4. 3 નો વર્ગ એટલે શું, કે 3 2 6 નહીં પણ 3 × 3 3 9. 4 નો વર્ગ એટલે 4 નો 4 સાથેનો જ ગુણાકાર, ચોકે ચોકે 16. હવે આની વિરુદ્ધ વસ્તુ એટલે કે દાખલા તરીકે વર્ગમૂળ 4 કરો તો આ 2 આવે, બરાબર. એ જ રીતે વર્ગમૂળ 9 કરો તો તમને ખબર છે કોણ આવે, 3. એ જ રીતે વર્ગમૂળ 4 કરો, સોરી વર્ગમૂળ 16 કરો તો કોણ આવી જશે, 4. આ તમે જાણો છો. બીજી એક વાત પણ જાણો છો કે આ દાખલા 20 2 ની બદલે 20 નો વર્ગ હોય તો તમે શું કરશો, 20 × 20 એટલે કે 2 2 તો 4 કરશો, પણ 1 મિનિટની જગ્યાએ કેટલા આવી જશે, 2 મિનિટ. એ જ રીતે અહીંયા થશે 30 નો વર્ગ કરો તો 3 3 9 પણ કેટલા મિનિટ આવી જશે, 2 મિનિટ. તો આનાથી ઊંધું વિચારજો કે દાખલા તરીકે વર્ગમૂળ 400 હોય તો 1 મિનિટ ઓછું કરી નાખજો, એટલે કે 1 મિનિટ ઓછું થઈ જાય એટલે શું થઈ જાય, 1 જ મિનિટ, 2 માંથી 1 જ મિનિટ રહેશે. અને 4 નું વર્ગમૂળ તમે જાણો છો 2. એ જ રીતે 900 છે તો 1 મિનિટ અને કેટલા આવી જશે, 3. તો આ એક તમને સિમ્પલ ખબર છે. એવું જ પોઈન્ટમાં વિચારો કે ધારો કે 0.3 નો વર્ગ હોય તો શું થાય, તો 3 3 તો ન વધ થાય, પણ આ 0.3 × 0.3 બરાબર, એટલે 2 પોઈન્ટ લેવા પડે. તો અહીંયા આપણે 9 લખીએ તો અહીંયા પોઈન્ટ છે, તો 1 આપણે ઉમેરવું પડે, એટલે કે 0.09 અથવા તો 0.09. તો આ વસ્તુ ખબર હશે તો તમને ખબર પડી જાય કે જ્યારે તમારી સામે 2 અંક છે, પોઈન્ટ પછીના 2 અંક છે, એનો અર્થ કે અહીંયા કેટલા આવી જશે, 1 અંક. તો આવી વાતોનો બેઝ બનાવી અને આપણે વાત કરી, ચાલો અહીંયા એમને ખબર પડી જશે કે 2 મીંડા છે એટલે કે કેટલા આવી જશે, 1 મીંડું, બરાબર. અને 4 છે એટલે કેટલા આવી જશે, 2, બરાબર. એ જ રીતે જુઓ છો, 2 આંકડા પછી પોઈન્ટ છે, તો હવે 1 આંકડા પછી પોઈન્ટ, 4 નું વર્ગમૂળ તો તમને આવડે છે, એટલે 0.2, બરાબર. એ જ રીતે હવે ઓછા, હવે જોયો છે 1 2 3 4 5 ને 6, એટલે કે આપણે 3 લગી લઈ જવા છે, એટલે કે થશે આ રીતે, આ પોઈન્ટ છે એ 3 સુધી આવશે. બસ 0 પોઈન્ટ આપણે લખવાનું, કારણ કે પોઈન્ટ સીધું નથી લખતા, એટલે અહીંયા આપણે 0 પોઈન્ટ લખ્યું છે, એટલે ખરેખર પોઈન્ટ પછી 1 જ અંક છે, અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે. જોયો છે અહીંયા 6 હતા એટલે આપણે 3 કરી નાખ્યા, બસ સંપૂરો થઈ ગયો છે. હવે જોયો છે 20 માં 0.2 ઉમેરો એટલે તમને ખબર જ છે કે 20.2 થાય, બરાબર. હવે આ બાદબાકી કરવી છે એટલે માઇનસ 0 પોઈન્ટ ને નીચે જ પોઈન્ટ આવો છે, 0 0 2, બરાબર. અહીંયા વધારાના 0 જોતા હોય તો મળે જ, કારણ કે પોઈન્ટ પછી આ બધા 0 જેટલા જોતા હોય એટલે મળી જાય. ચલો અહીંયા 0 માંથી 2 નહીં જાય એટલે તરત જ કહેશો કે 10 10 માંથી 2 જાય તો 8, અહીંયા 9 આવી જશે તો આ 9, અહીંયા 1 રહેશે કારણ કે આપણે આના પરથી 10 ખોલી દીધેલો, એટલે 0 2. 20.198 એવું કંઈ છે, જરૂર છે, અને એ જવાબ આવશે 20.198. તો મિત્રો મજા આવી, સિમ્પલ હોય છે, ખાલી એક આ હવે આથી યાદ રાખજો, પોઈન્ટની અંદર જ્યારે ગભરાઈ જતા નહીં. ચાલો એક વસ્તુ તમારે ચેકિંગ માટે, જેમ કે 0.00025 બરાબર, અને એનું વર્ગમૂળ શોધવાનું છે. 225 એટલે તમને ખબર છે 15 નો વર્ગ થાય છે, એટલે એનું વર્ગમૂળ 15 આવશે. કેટલા અંક પછી છે, 4, તો અહીંયા કેટલા પછી લેવાના છે, 2, એટલે કે તમે પોઈન્ટ ક્યાં મૂકી દેશો, આ સમજાય છે. દાખલા તરીકે એમ પૂછ્યું હોય 2.25 અને વર્ગમૂળ, ચલો પોઈન્ટ પછી કેટલા છે, અંક 2 છે, આપણે કેટલા પછી લેવાના છે, 1 પછી લેવાનો, તો અહીંથી આપણે 1 પછી એટલે આવી જશે. ઇઝ ઇટ ઓકે? તો આ વસ્તુ તમારા મગજમાં આવી જશે તો મને લાગે છે એ વાંધો નહીં આવે. ને મિત્રો, ત્રિકોણ ABC માં જો M ખૂણો A 115° હોય, M ખૂણો C 20° હોય, અને BC પર D બિંદુ છે કે જ્યાં AD લંબ BC અને BD ની લંબાઈ તમને 7 સેમી આપી હોય, તો AD ની લંબાઈ આપણે શોધવાની છે. ચલો જોઈએ. તો અહીં ત્રિકોણ ABC છે, હવે ધારો કે આ A છે તો 115° છે, પછી ધારો કે B છે તો એના વિશે ખબર નથી, સી તો તમને આપી દીધું છે 20°, અને વાત એવી છે કે ડી બિંદુ તમારે AD બરાબર ને, એટલે A આ B અને C, તો AD લંબ BC એટલે કે ડી બિંદુ અહીંયા છે, બરાબર, અને આ લંબ છે. તો આટલી માહિતી છે મિત્રો. તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 180, એટલે જ્યારે આપણે ત્રિકોણ ABC ની વાત કરશું એટલે ખબર છે 115 વત્તા 20
વત્તા કેટલા કરી? તો તરત જ કહેશો સાહેબ 45 કરો, બરાબર. તો જુઓ જોઈએ શું થશે, 115, 20 અને 45, 5 ને 5 10, 4 ને 3 7 અને 1 8 અને 180 આવી ગયા. તો બીજી રીતે છે કે 180 માંથી 115 બાદ કરો, પછી 20 બાદ કરો, એટલે તમને મળી જશે કે 45 અંશ. મિત્રો એક બહુ મહત્વની વાત કે જો આ 90 ડિગ્રી છે, તમને યાદ આવી ગયો હશે કે જો અહીંયા 90 અંશ છે બરાબર અને 145 છે, તરત જ કહેશો સાહેબ આ પણ કેટલા થશે, 45 અંશ. એટલે કે તમને આટલો ખૂણો પણ મળી ગયો, કેટલો આવશે, 45 અંશ. બસ કામ પતી ગયું. તમે જાણો છો કોઈ પણ ત્રિકોણની અંદર જો બે ખૂણા સમાન હોય, હા છે, તો એની સામ સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ આ, આ ખૂણાની સામેની બાજુ આ, આ બંને પણ કેવી હોય, સમાન હોય. એને શું કીધું છે કે બીડી નું અંતર કેટલું છે, 7 સેમી, અને તમારે શોધવાનું છે કેનું, એડી નું અંતર. તો આ બે તો કેવા હશે, સમાન, તો એડી નું અંતર પણ કેટલું હશે, 7 સેમી. તો મિત્રો મજા આવી, આટલું સિમ્પલ હોય છે. ખાલી તમને આ ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે, અને જ્યારે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો બે ખૂણા સરખા હોય, બે ખૂણા સરખા હોય તો સામસામેની બાજુઓ પણ સરખી હોય. તો અહીંયા બંને ખૂણાઓ સરખા હતા, એનો અર્થ કે આ ખૂણાની સામે બાજુ આ, આ ખૂણાની સામે બાજુ આ, આ બંને પણ કેવી હશે, સમાન હશે, જે કે આપણે બાજુની આકૃતિમાં જોયું. તો મિત્રો ઘણી વખત આ ભૂમિતિના સમની અંદર લોકો મૂકી દે છે, પણ આમાં નાના નાના નિયમ હોય છે, ખાલી એક નિયમ યાદ રાખો, એના આધારિત તમને બધું યાદ રહી જશે. ઓકે ફ્રેન્ડ્સ, ને સ્ટાફ સિલેક્શનનો આ પણ સમ પૂછાયેલો કે એક્સ વત્તા વાય કૌંસ બાર ઘન છે, એક્સ ઘન વત્તા વાય ઘન એ માઇનસમાં છે, અને એનો એક અવયવ આમાંથી કોણ છે. મિત્રો એક તો આનો તમે અવયવ તમે જે પાડો બરાબર, એક્સ વત્તા વાય, એક્સ વત્તા વાય, એક્સ વત્તા વાય આવે બરાબર, અને આના અવયવો તમે જાણો છો. તો આપણે એક કામ કરીએ કે ચલો એક્સ વત્તા વાય છે બરાબર, એને તમે આ રીતે લખો, લખી શકાય, આ જે છે 3 ઘાત છે, તો આ 1 લખી અને 2 આ, એટલે આના ઉપર 1 ઘાત, જો આધાર સરખા ક્રિયા ગુણાકારની ઘાતનો સરવાળો એટલે આવી જશે બરાબર. હવે આનું જોઈએ કે આનું તમને પેલું આવડે છે કે ભાઈ એક્સ ઘન વત્તા વાય ઘન હોય તો શું થાય, તો પહેલા કૌંસમાં એક્સ વત્તા વાય, બીજા કૌંસમાં એક્સ વર્ગ, પછી આની વિરુદ્ધ નિશાની, આ બંનેનો ગુણાકાર અને આનો વર્ગ. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, નથી તો કરી લેજો. મિત્રો ફાયદો શું થશે કે અહીંયા બંને તમને સમાન દેખાય છે. ચલો કોમન કાઢી લઈ, તો હવે આનું વિસ્તરણ તમને ખબર છે શું આવે, એક્સ વર્ગ વત્તા 2xy વત્તા વાય વર્ગ ઓછા, ચાલો હવે અહીંયા ઓછા છે અને આખે આખું લખું છે, ચલો અને છૂટું પાડતા જ જઈએ, આ વત્તા છે એટલે શું થઈ જશે, ઓછા, ઓછા છે એ શું થઈ જશે, વત્તા, વત્તા છે એ કેવું થઈ જશે, ઓછા. બસ કામ પતી જ ગયું છે, કારણ કે આ વત્તા એક્સ વર્ગ, ઓછા એક્સ વર્ગ, વત્તા વાય વર્ગ, ઓછા વાય, કોણ વધ્યા, 2xy અને 3xy. તો એક અવયવ એક્સ વત્તા વાય છે, બીજું અહીંયા કોણ વધે, 3xy. તો કાં આ કાં આ, એવું ક્યાં આપ્યું છે, ચોક્કસ આપ્યું છે, અહીંયા જવાબ આવશે 3xy. તો આખાયના અવયવ એક આ પણ છે અને એક આ પણ છે. તો મિત્રો મજા આવી, તો આટલું સિમ્પલ હોય છે, ખાલી સૂત્રો જ્યાં જ્યાં આવતા હોય ત્યાં તમે પાકા કરી લેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.